गुड मॉर्निंग एवरीबडी, खुशबू हाईस्कूल में आप सौनो हार्दिक स्वागत छे। हवे पछी आपणे आना अगाउ पण मारो पहलो वीडियो धोरण 10 अलंकार विषय आव्यो हतो। हवे आपणो आ बीजो वीडियो छे ए पण अलंकार विषय छे। तो हूँ धोरण 10 विषय गुजराती अने विषयांक छे अलंकार। आना पहेला आपणे अलंकार विषय शीखी गया। अलंकार एटले शू, अलंकारनो मतलब शू, अलंकारना भेद एना विषे आपणे शीखी गया। तो थोड़ू रिवाइंड आपणे करी लईए, थोड़ू पुनरावर्तन करी लईए। तो सौथी पहेला आपणे वात करी हती अलंकार। तो अलम वत्ताकार एम बे शब्दोना योगथी बनेलो जे शब्द छे, जे मूळ संस्कृत भाषामांथी आवेलो छे, जेने आपणे अलंकार कहीए छे। अलंकारना आपणे सादी भाषामां आभूषण कहीए छे, ने पण भाषानी परिभाषामां अलंकार એ શબ્દોની સજાવટ, શબ્દોની રમત, શબ્દોની ગોઠવણ, બરાબર છે, જેને લય અને તાલની સાથે આપણે એને ગાઈ પણ શકીએ છીએ, જે અલંકાર દ્વારા શક્ય છે। હવે વાત આપણે એની આગળ જઈએ। અલંકારના મુખ્ય બે ભેદ હોય છે, જે મેં ગયા વિડીયોમાં પણ તમને કહ્યા હતા। અલંકારના મુખ્ય બે ભેદ છે, એક શબ્દાલંકાર અને બીજો છે અર્થાલંકાર। તો પહેલો જે ભેદ છે એ શબ્દાલંકાર, અને બીજો જે ભેદ છે એ અર્થાલંકાર। એમાં આપણે શબ્દાલંકાર શીખ્યા હતા, અને શબ્દાલંકારની અંદર આપણે એનો પહેલો ભેદ શીખ્યા હતા। શબ્દાલંકારની અંદર આપણે કયો ભેદ શીખ્યા હતા? વર્ણાનુપ્રાસ અલંકાર। કયો ભેદ શીખ્યા હતા? એનો પહેલો ભેદ વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર। તો આ ભેદ આપણે પહેલા શીખ્યા હતા। હવે પછી આપણે એનો બીજો ભેદ શીખવાનો છે। તો વાત કરીએ શબ્દાલંકાર, એના મુખ્ય ત્રણ ભેદ, એક વર્ણાનુપ્રાસ અલંકાર, બીજો શબ્દાનુપ્રાસ કે યમક અલંકાર, અને ત્રીજો છે પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ અલંકાર। એમાં આપણે પહેલો ભેદ શીખી ગયા છે, હવે આપણે બીજો ભેદ આ વિડીયોમાં શીખીશું, જેને આપણે શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય છે। તો અહીંયા વાત આપણે કરીએ છીએ શબ્દાલંકારની, શબ્દાનુપ્રાસ કે યમક અલંકારની। તો સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે શબ્દાનુપ્રાસ અલંકાર અને યમક અલંકાર એ એકબીજાના પર્યાયી છે। મોટાભાગે લોકો એવું જ માને છે કે શબ્દાલંકાર અને યમક અલંકાર એક સમાન છે, એક સરખા છે, એકબીજાના પર્યાયી છે, પણ હકીકતમાં એવું નથી। બંનેની વચ્ચે સૂક્ષ્મ ભેદ છે, નાનો ભેદ છે, જે આપણે અલંકાર ભણીએ ત્યારે જ આપણને એનો ખ્યાલ આવે। તો આ બંને વચ્ચે આપણે ભેદ લે, મોટાભાગે બાળકો આમાં જ ગોથું થઈ જાય છે, આમાં જ એમની ભૂલો પડી જાય છે। તો એ ભેદ વિશે આપણે પણ અહીંયા જાણીશું। તો બંને પર્યાય છે એવું લોકો માને છે, પરંતુ હકીકતમાં બંનેની અંદર નાનો સરખો એવો ભેદ છે। તો સૌથી પહેલા આપણે શબ્દાલંકારની શું સમજીશું? વ્યાખ્યા શું સમજીશું? ડેફિનેશન, એનું એની વ્યાખ્યા સમજીશું કે શબ્દ અલંકાર કોને કહેવાય। તો એની સૌથી સરળ વ્યાખ્યા અહીંયા બ્લેકબોર્ડ પર લખેલી છે। તો જ્યારે કોઈ પંક્તિ કે કથનમાં પ્રયોજાયેલા શબ્દોનું ઉચ્ચારણ એક સરખું થતું હોય તો તેને શબ્દાલંકાર કહે છે। ફરીવાર બોલું છું એ વ્યાખ્યા ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે કોઈ પંક્તિ કે કથનમાં પ્રયોજાયેલા શબ્દોનું ઉચ્ચારણ કેવું થતું હોય? એક સરખું, જ્યારે કે આપણે કશું બી બોલીએ તો એનું ઉચ્ચારણ એક સમાન થતું હોય, એક સરખું થતું હોય, તો આપણે એને કયો અલંકાર કહીશું? શબ્દાલંકાર કહીશું। હવે એનું ઉદાહરણ આપણે બતાવીએ છીએ, કે એનું ઉદાહરણ જુઓ। તો પહેલું એનું ઉદાહરણ છે, હવે રંગ બની તંગ, મચાવી જંગ, પિયોજી ભંગ। ફરીવાર સમજાવું છું કે જુઓ, હવે રંગ બની તંગ, મચાવી જંગ, પિયોજી ભંગ। તો આમાં ઉચ્ચારણ ક્યાં ક્યાં આપણને એક સમાન દેખાય છે? મેં એવા કયા શબ્દો છે કે જ્યાં મારું ઉચ્ચારણ એક સરખું છે? તો જુઓ, હવે રંગ, તો રંગ, તંગ, જંગ અને ભંગ, આ જે શબ્દો છે રંગ, તંગ, જંગ અને ભંગ, તો આ શબ્દોની અંદર મારું ઉચ્ચારણ કેવું છે? એક સરખું છે, એક સમાન છે। એના કારણે આ અલંકાર કયો બને છે? શબ્દાનુપ્રાસ અલંકાર। એવી રીતે જ બીજું ઉદાહરણ છે, જુઓ, હવે ગાન, તાન, પાન,
पत्र हाथ में रहेलो फरीवार हवे गान तान पान पत्र हाथ में रहेलो तो आ उदाहरण में पण जुओ के कया एवा शब्दो छे ज्यां मारुं उच्चारण एक समान थाय छे तो गान तान पान तो अहीं मारुं उच्चारण केवुं थाय छे एक सरखुं थाय छे एक समान थाय छे तो आ कयो अलंकार बने छे शब्दानुप्रास अलंकार समझ में आई विद्यार्थी मित्रों एना पछीनुं एक आपणे एक त्रीजुं उदाहरण जोईए छे ए जुओ फरी पण मन दमयंती बोल दमयंती नड़े पाड़ियो साद आ उदाहरण में पण जुओ ज्यां मारुं उच्चारण एक सरखुं थाय छे तो कयुं कयुं छे गमयंती अने दमयंती तो आ बंने शब्दों वच्चे मारुं उच्चारण केवुं थाय छे सरखुं थाय छे तो कयो अलंकार बने छे विद्यार्थी मित्रों सरस वेरी गुड शब्दानुप्रास अलंकार हवे एना पछीनुं एक बीजुं सरस मजानुं उदाहरण छे तो जो पगना गोटला दुख्या त्यारे ओटला पर टोपला मुकी तेमाथी रोटला काढ़ी माथाना चोटला छोड़ी तेओ आरोगवा लाग्या फरीवार के पगना गोटला दुख्या त्यारे ओटला पर टोपला मुकी तेमाथी रोटला काढ़ी माथाना चोटला छोड़ी तेओ आरोगवा लाग्या तो अहीं क्या क्या मारुं उच्चारण एक सरखुं थाय छे तो जुओ गोटला बराबर ओटला टोपला रोटला चोटला तो आ जे छे गोटला ओटला टोपला रोटला चोटला तो अहीं मारुं उच्चारण केवुं थाय छे एक समान थाय छे तो आ कयो अलंकार बने छे मित्रों विद्यार्थी मित्रों सरस वेरी गुड तो आ बने छे शब्दानुप्रास अलंकार तो आपणे अहीं आ थयो शब्दानुप्रास अलंकार हवे आपणे शब्दानुप्रास अलंकार तो शीख्या बराबर छे समझ न पड़े तो तमे प्रश्न करी शको छो फरी एक वार तमने टूंकमां समजावी दऊं के शब्दानुप्रास अलंकार कोने कहेवाय अने केवी रीते तो शब्दानुप्रास अलंकार के जेमां उच्चारण केवुं थतुं होय एक सरखुं थतुं होय एक समान थतुं होय तो एने आपणे शब्दानुप्रास अलंकार कहीशुं बराबर छे જ્યારે યમક અને શબ્દાનુપ્રાસની અલંકાર સૂક્ષ્મ ભેદ છે આને યમક અલંકાર આપણે કહી શકીએ નહીં અને કયો અલંકાર કહીશું શબ્દાનુપ્રાસ એનું કારણ શું છે તેનું કારણ એ છે કે એનું ઉચ્ચારણ કેવું થાય છે એક સમાન થાય છે જ્યારે કોઈ પંક્તિ કે કોઈ કથનની અંદર જ્યારે ઉચ્ચારણ એક સમાન થતું હોય એક સરખું થતું હોય તો આપણે એને કયો અલંકાર કહીશું શબ્દાનુપ્રાસ અલંકાર કહીશું તો હવે આપણે શબ્દાનુપ્રાસ અલંકારની અંદર જે યમક અલંકાર છે એના વિશે આપણે જાણીશું એના પછીનું આગળ તો યમક અલંકાર જ્યારે કોઈ पंक्ति के कथन में एक नो एक शब्द समूह आवतो होय અને તે બંનેનો અર્થ અલગ થતો હોય તો તેને યમક अलंकार अलंकार कहीशु बराबर छे विद्यार्थी मित्रों जो के ज्यारे कोई पंक्ति के कथन नी अंदर एक नो एक शब्द समूह आवतो होय बराबर छे पण बन्ने नो अर्थ अलग थतो होय तो आपणे एने कयो अलंकार कहीशु सरस वेरी गुड यमक अलंकार आपणे एने
कही सु। तो आपणे यमक अलंकार नी एक उदाहरण जोई लईए छे, बराबर छे। तो लखो दीवा नथी छे अंधारू ढोर। उदाहरण तरीके दीवा नथी छे अंधारू ढोर। पछी हूँ एमने तमने आ बधुं समजावुं छुं, पहेला आपणे एने आगळ करी लईए। त्यार पछी बीजुं उदाहरण छे, મને ગમે ના કોઈ વાદ। પછી એ હોય સમાજવાદ કે સામ્યવાદ, સમાજવાદ, પરંતુ તેમાં એક અપવાદ, વિના વિવાદ, પરંતુ તેમાં એક અપવાદ વિના વિવાદ ગમે મને માત્ર અમદાવાદ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, તો અહીંયા પહેલા આપણે વાત કરી શબ્દ અલંકારની, બરાબર છે। શબ્દ અલંકારની અંદર એક બીજો ભેદ જે છે એ યમક અલંકાર। મેં પહેલા કહ્યું એમ કે શબ્દ અલંકાર અને યમક અલંકારમાં કયો ભેદ હોય છે, સૂક્ષ્મ ભેદ હોય છે। તો આપણે શબ્દ અલંકારની અંદર કયો ભેદ છે કે એકનો એક શબ્દનું જ્યારે આપણે ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે એનું ઉચ્ચારણ કેવું થતું હોય, સમાન થતું હોય। એનું ઉદાહરણ મેં આપ્યું, રંગ મચાવી, જંગ પીઓ, જીભંગ, ગાન પાન પાત્ર, તો આ થયું શબ્દ અલંકાર। પણ યમક અલંકારની અંદર એનાથી વિપરીત છે, થોડો અલગ છે। કે એનું પરિભાષા શું છે, અહીંયા ધ્યાનથી સાંભળો, કે જ્યારે કોઈ પંક્તિ કે કથનમાં એકનો એક શબ્દ સમૂહ આવતો હોય અને તે બંનેનો અર્થ કેવો થતો હોય, અલગ થતો હોય તો તેને કયો અલંકાર કહીશું, સરસ યમક અલંકાર આપણે કહીશું। તો કેવી રીતે, અહીંયા જુઓ, દીવા નથી। હવે અહીંયા જુઓ બંને શબ્દો કેવા છે, સમાન છે। દીવા નથી, અહીંયા જુઓ, હું અહીંયા પેસ્ટ છોડું છું, દીવા નથી, ને અહીંયા મેં શું લખ્યું છે, દીવા નથી। તો દીવા નથી અને દીવાનથી બંને શબ્દોનો અર્થ શું થાય છે, અલગ થાય છે। શબ્દ બંને એક છે, વાક્ય પદ બંને એક સરખું દેખાય છે, પણ અહીંયા દીવા એટલે દીવો, અને દીવાન જે પહેલાના જમાનાની અંદર હિસાબ કિતાબ રાખવા માટે જે લોકો માણસને રાખતા હતા એને આપણે દીવાન કહીએ છીએ। તો આ બંનેનો અર્થ અલગ અલગ છે। તો દીવા નથી છે અંધારું દોર, તો અહીંયા બંને શબ્દોનો અર્થ અલગ થાય છે, એટલા માટે આ કયો અલંકાર બને છે, યમક। સમજમાં આવી વાત? એવી જ રીતે અહીંયા જુઓ બીજું ઉદાહરણ જે છે, મને ગમે ના કોઈ વાદ, પછી એ હોય સમાજવાદ। અહીંયા જુઓ, એક આ વાદ, એક આ સમાજવાદ। અહીંયા વાદનો મતલબ જે વાદ વિવાદ કરીએ છીએ એની વાત થાય છે, ને અહીંયા જે વાદ આવે છે સમાજવાદની અંદર એમાં જે વાદ છે એ આખા સમાજની વાત કરવામાં આવે છે। તો અહીંયા જે વાદ અને આ જે વાદ છે એ બંનેમાં શું છે, ભેદ છે, બરાબર છે। પછી હોય સામ્યવાદ, તો અહીંયા પણ જે વાદ આપેલો છે એનો પણ અર્થ અલગ થાય છે, પરંતુ એક અપવાદ, તો અહીંયા જે વાદ આપેલો છે એનો પણ અર્થ અલગ થાય છે। વિના વિવાદ, તો અહીંયા પણ જે વાદ આપેલો છે એનો પણ અર્થ અલગ થાય છે। માત્ર મને ગમે અમદાવાદ, તો અહીંયા પણ જે વાદ આપેલું છે એનો અર્થ પણ કેવો થાય છે, સરસ, તો એનો પણ અર્થ અલગ થાય છે। તો જુઓ, અહીંયા પણ વાદ છે, પણ હરેક વાદનો મતલબ એનો અર્થ કેવો થાય છે, અલગ થાય છે, એટલા માટે આપણે એને કયો અલંકાર કહીશું,
સરસ, વેરી ગુડ, યમક અલંકાર આપણે એને કહીશું. ત્યાર પછી આપણે એક બીજું ઉદાહરણ છે, બહુ સરસ મજાનું ઉદાહરણ છે. જો ઉદાહરણ યમક અલંકારનું છે. હરી બોલે હરી સુને હરી ગયે હરી કે પાસ. હરી બોલે હરી સુને હરી ગયે હરી કે પાસ. હરી ગયે હરી મેં ગયે. હરી હો ગયે ઉદાસ. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જુઓ કે સાહેબ આ સમજ ના પડી કશી. આ પંક્તિ તો તમે લખી પણ ક્યાંય સમજ ન પડી. તો એનું એક સરસ મજાનું ઉદાહરણ મેં આપેલું છે કે હરી બોલે હરી સુને હરી ગયે હરી કે પાસ. હરી ગયે હરી મેં ગયે. હરી હો ગયે ઉદાસ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાનથી તમે સાંભળજો. હરેક શબ્દ જે અહીંયા, કયો શબ્દ વારંવાર આવેલો છે શબ્દ સમૂહ? હરી. કયો શબ્દ? હરી. તો અહીંયા હરેક શબ્દ જે હરી શબ્દ છે એનો અર્થ શું થાય છે? અલગ થાય છે. તો અહીંયા એક વાત કરીએ, એક હરીનો અર્થ શું થાય છે? દેડકો. બરાબર છે. બીજા હરીનો અર્થ શું થાય છે? સાપ. બરાબર છે. ત્રીજા હરીનો શું થાય છે? મતલબ પાણી. અને ચોથા હરી તો આપણે ભગવાન લઈ લઈએ કે ઈશ્વર લઈ લઈએ, અલ્લાહ લઈ લઈએ, ગમે તે આપણે લઈ શકીએ છીએ. હવે જુઓ આનો હું તમને અર્થ વિસ્તાર કરીને બનાવું. હરી બોલે હરી સુને, તો અહીંયા એક હરીનો મતલબ આપણે શું લીધો છે? દેડકો. તો દેડકો બોલે હરી સુને, તો કોને સાંભળ્યું? એક હરીનો મતલબ આપણે શું લીધો છે? સાપ. તો દેડકો બોલે અને સાપ સાંભળે. હરી ગયે હરી કે પાસ, તો જ્યારે દેડકો બોલતો હતો અને સાપે સાંભળ્યું તો હરી યાની કે સાપ કોની પાસે ગયો? દેડકા પાસે ગયો. હરી ગયે હરી કે પાસ. હરી હરી ગયે હરી કે પાસ. હરી મેં ગયે હરી હો ગયે ઉદાસ. તો પછી જેવો દેડકો દેડકાની પાસે સાપ ગયો અને જેવો સાપ દેડકા પાસે ગયો તો દેડકો એક હરી યાની કે હરી મેં ગયે. એટલે હરી એટલે પાણી, કે દેડકો શેમાં ગતો રહ્યો? પાણીમાં ગતો રહ્યો. તો હરી હો ગયે ઉદાસ, તો યાની કે સાપ ઉદાસ થઈ ગયો. તો જુઓ એકનો એક શબ્દ છે, એકનો એક શબ્દ સમૂહ છે, તો આ શબ્દ સમૂહ ની અંદર એના પછીનો જે વિડીયો છે એમાં આપણે શીખવાડવામાં આવશે. અસલામ.